ખૂબ જ સરસ મજાનો ચેપ્ટર છે બેટા અને આ ચેપ્ટરની અંદર આપણે એક નવી જ જર્ની સ્ટાર્ટ કરવાના છીએ તમે ચેપ્ટર નંબર ટેન પણ ખૂબ જ સારી રીતે સ્ટડી કર્યું બરાબર છે તેના ડાઉટ પણ આપણે આજે આ ક્લાસની અંદર સોલ્વ કરી દઈશું કવર કરી દઈશું પણ લાસ્ટમાં બરાબર છે શરૂઆતમાં આપણે ચેપ્ટર નંબર વન સ્ટાર્ટ કરવાના છીએ ઓકે અને આ ચેપ્ટરની અંદર બેટા નીટની આપણે વાત કરીએ તો નીટમાં મોસ્ટલી જે છે તે એનસીઆરટી લાઇનમાંથી જ પૂછાતા હોય છે અને તેના સિવાય હું થોડા ઘણા જે તમને નોટ ડાઉન કરાવું એ તમારે કરી લેવા એક બાજુ એનસીઆરટી અને એક બાજુ બુક લઈને બેસી જવાનું છે અને ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર આપણે શરૂઆત કરવાના છીએ તો ચલો બુક અને પેન લઈ જ લીધી હશે તો આપણે સ્ટાર્ટ કરીએ લિવિંગ વર્લ્ડ ઓકે કોઈ પણ વસ્તુ કોઈ પણ નવી જર્ની સ્ટાર્ટ કરતા પહેલાં એક નાનકડી ગમતી વાત કે સ્ટાર્ટ વેર યુ આર યુઝ વોટ યુ હેવ એન્ડ ડુ વોટ યુ કેન બરાબર છે કે હમણાં મેં થોડાક એવા વિદ્યાર્થીઓને જોયા કે બેટા એક વખત ટાઈમ ટેબલ ફોલો નથી થતું તો આપણે ડીમોટીવેટ થઈ જઈએ કે યાર મારાથી તો આ થતું જ નથી હું કઈ રીતે નીટ ક્રેક કરીશ પહેલાને તો આટલું બધું આવડે છે મારાથી તો આ થતું જ નથી બરાબર તો આવી જ્યારે ફીલ થાય થાય કે ત્યારે યાદ કરવાનું બેટા જ્યાં છીએ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે ક્યારેય કંઈ કંઈ પણ વસ્તુ લેટ નથી હોતી બરાબર અત્યારે તમારે માનો કે નથી કોઈ એક ટાઈમ ટાઈમટેબલ ફોલો થયો નથી કોઈ એક ચેપ્ટર આવડી ગયું પણ વારંવાર કરવાથી હર એક વ્યક્તિ એ ક્લિયર કરી શકે છે મેં એવા વિદ્યાર્થીઓ પણ જોયા છે કે ટ્વેલ્થની નીટ ફાઇનલ એક્ઝામની થોડાક થોડાક ટાઈમની વાર હોય અને હેલ્થ ઇસ્યુઝ આવી જતા હોય છે ઇકોનોમિકલ કન્ડિશન્સ એવી થઈ જતી હોય છે ત્યારે પણ એ લોકો હિંમત આયરા વગર જ્યારે એકદમ ફોકસ લગન મહેનતથી જ્યારે વર્ક કરે ત્યારે એ નીટ ખૂબ જ સારા એવા માર્ગથી ક્લિયર કરતા હોય છે

નથી છતાં પણ આપણે આ પ્લેટફોર્મ ઉપર નીટનો જે સિલેબસ છે એ પૂરી રીતે કવર કરી શકીએ એવું આપણે અહીંયા ટ્રાય કરતા હોઈએ છીએ બરાબર તો એકદમ એનર્જી ઉત્સાહ અને ક્યારે કરેલું કોઈ પણ વસ્તુ ફોગટ જતી નથી તમે જે મહેનત કરી હશે એ આજ નહીં તો કાલ તમને ઉપયોગી થવાની જ છે

તો સૌથી પહેલા આપણે બેઝિક થોડીક વાતો કરીએ કે જે તમને એનસીઆરટી ની અંદર પણ આપેલું છે આપણે જોઈએ તો આપણી આસપાસ બેટા ઘણા બધા સજીવો જોવા મળે છે આવી સરસ વરસાદની સિઝન હોય તો આપણને સરસ મજાના વરસાદ જાય એટલે કોયલનો અવાજ સંભળાય વરસાદ આવવાનો હોય તો મોરનો અવાજ સંભળાતો હોય છે મોર કડા કરતો તમને જોવા મળે જે વૃક્ષો છે જે આપણી આજુબાજુ જેટલી પણ ગ્રીનરી છે એ ખીલી ઉઠતી હોય સરસ મજાની રીતે ક્યાંક સૂકી જમીન હતી ત્યાં સરસ મજાનું ઘાસ અને વનસ્પતિ ઉગી નીકળતી હોય પક્ષીઓના કલરો આપણે જોતા હોય હર એક પક્ષીના તમે જુઓ તો બધાના કલર સરસ અલગ અલગ પ્રકારના હોય હોય ને ત્યારબાદ આપણે નેચરની વિવિધતાની વાત કરીએ તો નેચરની અંદર પણ તમે જોયું હશે કે ગરમ પાણીના જરા હોય ઠંડા હોય નેચરલી જ એની અંદર ક્યાંક આપણે જોઈએ તો માઉન્ટેન્સ કે હિમાચલની અંદર અંદર કેવી રીતના કે એકદમ કોલ્ડ માઉન્ટેન્સ આપણને જોવા મળે સરસ મજાનો સ્નોફોલ જોવા મળે તો બીજી બાજુ જોઈએ તો વેવ ક્યાંક ચાલતી હોય છે અત્યારે ફોર્ટી ફાઈવ ડિગ્રી ફિફ્ટી ડિગ્રી પહોંચી જતું હોય છે રાઈટ ક્યાંક સરસ મજાનો પવન ફૂંકાતો હોય તો ક્યાંક વ્હાઈટ ડેઝર્ટ છે

આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે આપણે નહીં ખાલી અલગ અલગ પ્રકારના સજીવો પણ હ્યુમનની જ વાત કરીએ તો આપણા શરીરની અંદર પણ શું છે કે બેઝિક જીનેટીક મટીરિયલ સેમ છે આપણા બધાનો પણ એમાં પણ વિવિધતા છે હર એક પર્સન બીજા પર્સનથી કંઈક અલગ જ અલગ પડતો જ હોય છે એની ક્વોલિટીની બાબતમાં કોઈકને મેથ્સ વધારે આવડતું હોય કોઈકને બાયો આવડતો હોય કોઈકને રીઝનિંગ સારું હોય છે બરાબર કોઈક સ્પોર્ટ્સમાં પાવરફુલ હોય છે તો બધાની હર એકની પોત ક્વોલિટીઝ છે રાઈટ તો જ્યારે આપણે આ બધું જોતા હોય ત્યારે આપણને એક બેઝિક ક્વેશ્ચન થાય શું ક્વેશ્ચન થાય કે લિવિંગ કોને કહી શકીએ રાઈટ કે લિવિંગ એટલે શું સજીવ એટલે શું સજીવને આપણે નિર્જીવથી અલગ પાડતી કંઈક કેવી ડિફાઈનાઇટ પ્રોપર્ટી આપણે કેવી હોય વાત કરવી હોય કે નીટના ક્વેશન્સમાં પૂછાય તો એ કઈ હોઈ શકે કે જે પ્રોપર્ટી ફક્ત ને ફક્ત આપણને લિવિંગમાં જોવા મળે છે નોન લિવિંગની અંદર જોવા મળતી નથી તો એવી પ્રોપર્ટીસ કઈ છે તો ત્યારે આપણે બે ત્રણ પ્રોપર્ટીની વાત કરી શકીએ વન બાય વન આપણે બધી જ પ્રોપર્ટી ડિસ્કસ કરીશું તો સૌથી પહેલો પોઈન્ટ છે ધેટ ઇઝ ચયાપચય ચયાપચય મતલબ શું થાય છે બેટા ચયાપચય નો મતલબ થાય છે મેટાબોલિક રિએક્શન મતલબ મેટાબોલિઝમ અને ચય અને પચય ઓકેયા પચયની વાત કરીએ બેટા તો મતલબ મતલબ શું કે કે એમ થાય છે આપણી અંદર ઘણી બધી પ્રક્રિયાઓ રન થતી હોય છે રાઈટ કે આપણે વાત કરી કે ચયા પચય નું શું છે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ વસ્તુ બનાવીએ છીએ કોઈ વસ્તુ કિચનની અંદર માનો કે પ્રિપેર કરીએ છીએ તો ત્યારે શું હોય છે બેટા કે ત્યારે આપણે કોઈ માનો કે કોઈ સબ્જી બનાવી છે તો એની અંદર એના બધા ઇન્ગ્રીડિયન્ટ નાખી તેને આપણે ગેસ ઉપર પકવવા દઈએ ત્યારે સરસ મજાની સબ્જી રેડી થતી હોય છે બરાબર અથવા તો આપણે દૂધ બનાવું છે સરસ મજાનું કે ચા બનાવી છે તો એની અંદર ચાની ભૂકી નાખીએ સાકર નાખીએ ખાંડ નાખીએ જે કંઈ પણ ચાનો મસાલો છે એ બધું એની અંદર નાખીએ તેને ઉકાળીએ ત્યારે ચા બને અને એ ચા આપણે આવી સરસ મજાની વરસાદની સિઝનની અંદર

આપણે કરીએ છીએ મિસ્ટર બિન જેવું નથી કરતા ને બરાબર કેમ કેમ કે અહીંયા જે કાંઈ પણ ઇન્ગ્રીડિયન્ટ આપણે નાખેલા છે એ પછી ચાની ભૂખી હોય ખાંડ હોય કે ગરમ ચાનો મસાલો હોય કોઈ પણ વસ્તુ હોય તો તેની વચ્ચે શું થવાની જરૂર છે રિએક્શન થવાની જરૂર છે બરાબર તેને ઉકાળીએ ત્યારે ભૂકીનો ટેસ્ટ જે છે એ દૂધમાં ઉતરે છે ખાંડ ઓગળે છે તેની મીઠાશ પકડે છે ચાનો મસાલો પોતાનો આપે છે રાઈટ ફુદીનો નાખીએ તો એનો અલગ ટેસ્ટ આવે છે ઘણા તુલસીવાળી ચા પીતા હોય તો એને પણ આપણે નાખીએ અંદર નાખીએ છીએ બરાબર છે તો એની અંદર અમુક ટાઈમ સુધી રિએક્શન થાય એટલે બધો ટેસ્ટ દૂધની અંદર આવે પછી ફાઇનલ ચા બને અને આપણે પીતા હોઈએ છીએ તો આ જે બેટા બધી રિએક્શન છે મોસ્ટ શન અને આવી જ રિએક્શન કંઈક આપણી બોડીની અંદર થાય છે વિચાર કરો કે એટીપી બનાવવું છે તો સ્વસન રિએક્શન થાય છે ખાધેલું છે તેને પચાવવું છે તો પાચન પાચન તંત્ર અંદર શું થાય છે ઉત્સેચકો કાર્ય કરતા હોય છે હર એક નાનામાં નાની વસ્તુ અત્યારે હું બોલું છું તમે સાંભળો છો સમજો છો નર્વસની અંદર કન્ટિન્યુઅસ એક્શન પોટેન્શિયલ પાસ થતું હોય બ્રેઇન સેલ્સ જે છે કન્ટિન્યુ પ્રોસેસિંગ કરતા હોય જ્યારે તમે નોટડાઉન કરો છો ત્યારે જે આપણું સ્કેલેટલ સિસ્ટમ છે મસલ મુવમેન્ટ થતી હોય છે રાઈટ મસલ્સ જે છે તે બોન્સને મુવમેન્ટ કરવામાં મદદ કરતા હોય છે તો આ બધી જ જે રિએક્શન્સ છે એનાથી આપણું બોડી વર્ક કરતું હોય છે તો આ બધા જે અલગ અલગ પાથવે રન થતા હોય સેલની અંદર જ્યારે આપણે કોઈ કોષની વાત કરીએ તો આપણે જોયું હતું કે એની અંદર ગ્લાઇકોલાઇસિસ થતું હોય છે ક્યાંક ગ્લુકોઝનું બ્રેકડાઉન થતું હોય છે તો ક્યાંક ગ્લુકોઝ બનતું હોય છે બરાબર ક્યાંક પ્રોટીનનું નિર્માણ થતું હોય છે તો ક્યાંક ફેટ તૂટતું હોય છે તો આ બધી જ જે રિએક્શન્સ છે દેટ આર ઇન્ક્લુડેડ ઇન

મતલબ એનાબોલિઝમ છે તેની અંદર શું થતું હોય છે તેની અંદર જે પદાર્થ છે પદાર્થ છે તેનું શું થતું હોય છે સંશ્લેષણ થતું હોય છે અને અપચયની અંદર શું થતું હોય છે પદાર્થનું બ્રેકડાઉન મતલબ કેટાબોલિઝમ ચાલતું હોય છે બરાબર એક પ્રક્રિયા છે સંશ્લેષણની બીજી પ્રક્રિયા છે કેટાબોલિઝમ મતલબ બ્રેકડાઉનની રાઈટ આપણા બોડીની અંદર બંને પ્રક્રિયાઓ બેલેન્સની અંદર જ્યાં જેની રિકવાયરમેન્ટ હોય તે પ્રમાણે થતી હોય છે પણ એક ક્વેશ્ચન્સ નીટની અંદર પૂછાય છે કે જ્યારે આપણું બોડી ગ્રોઈંગ કન્ડિશનમાં છે ત્યારે આપણા બોડીની અંદર શું હશે કે ચય પ્રક્રિયાઓ અપચય પ્રક્રિયા કરતાં વધારે થતી હશે મતલબ સંશ્લેષણ વધારે થાય છે પ્રોટીનનું નિર્માણ વધારે થાય છે તેનો મતલબ શું થયો તેનો મતલબ એ થયો કે આપણો બોડી કેવી કન્ડિશનમાં છે ગ્રોઈંગ કન્ડિશનમાં છે બરાબર છે જ્યારે અપચય ક્રિયાઓ વધી જાય ચય ક્રિયાઓ કરતા તો ત્યારે આપણા બોડીની અંદર શું થતું હોય છે આપણે ઓલ્ડ એજ તરફ અથવા તો ઉર્જાનું એટલું નિર્માણ થઈ શકતું નથી રાઈટ તો એનાબોલિઝમ કેટાબોલિઝમ ઇઝ ઇક્વલ ટુ મેટાબોલિઝમ ચય પ્લસ અપચય ઇઝ ઇક્વલ ટુ ચયાપચય રાઈટ તો

તમને ખબર છે મેં તમને ક્લિયર કરાવેલું છે આગળના કન્સેપ્ટની અંદર ચેપ્ટર નંબર એટ ની અંદર કે કોષ પણ કેટલા પ્રકારના હોય છે બે પ્રકારના હોય છે એક છે સજીવ અને બીજો હોય છે નિર્જીવ કોષ રાઈટ જે સજીવ કોષ છે તેને કેમ સજીવ કહીએ છીએ કેમ કે તેની અંદર આવેલું છે છે અને અંદર પ્રક્રિયાઓ થાય જેને આપણે કહીએ છીએ પ્રક્રિયાઓ જ્યારે નિર્જીવ અંદર રસ આવેલું નથી ત્યાં ચયા પચયની પ્રક્રિયાઓ થતી નથી આથી તેને કહીએ છીએ નિર્જીવ કોષ બરાબર તો કોઈ પણ એક સજીવ છે તેની ડિફાઇનાઇટ પ્રોપર્ટી મતલબ કે નિર્જીવમાં ન હોઈ શકે તેવી પ્રોપર્ટી કઈ છે તો કોઈપણ સજીવની અંદર ચાલતી હોય છે ચયાપચયની પ્રક્રિયાઓ ક્યાં ચાલતી હોય છે કોષની અંદર તેના કોષ રસમાં તો કોઈ પણ જે સજીવ છે તેની અંદર કોષીય રચના હોય છે પ્લસમાં સેકન્ડ પોઈન્ટ તમે ટીક કરી શકો ઓપ્શનની અંદર કે ચયાપચયની પ્રક્રિયાઓ થતી હોય છે રાઈટ આટલું ક્લિયર છે બેટા ઓકે થર્ડ ઇઝ કોન્શિયસનેસ કોન્શિયસનેસ નો મતલબ શું છે કે આજુબાજુ ઠંડી લાગે છે છે કે મને ગરમી થાય હું બાયોના કોન્સેપ્ટ મને મેડમ સમજાવે છે તો હું ધ્યાનથી સમજુ છું એ મને ખબર છે રાઈટ જોડે જોડે મારે આ પોઈન્ટ નોટ કરવાનું છે મેં કીધું કે ચયા પચ્યા નીટમાં પૂછાય છે તો એ પોઈન્ટ મેં નોટ કરેલો છે તો આ બધી જે અવેરનેસ છે આપણામાં તો એ અવેરનેસ કેની અંદર આવશે કોન્સિયસનેસની અંદર આવશે બરાબર છે કોઈ પણ સજીવને એક્સટર્નલ એન્વાયરમેન્ટની શું હોય છે કોન્સિયસનેસ હોય છે વેધર ઇટ ઇઝ ડોગ કેટ કે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય નાનામાં નાનો સજીવ કે જે પોતાના આસપાસના એન્વાયરમેન્ટને શું કરે છે સેન્સ કરે છે તેને આપણે શું કહીએ છીએ કોન્સિયસનેસ કહીએ છીએ

તેની અંદર ત્રણ બાબતો તેની અંદર આવશે ફર્સ્ટ ચયાપચયની પ્રક્રિયાઓ સેકન્ડ આવશે કોન્સિયસનેસ અને થર્ડ આવશે કોષીય રચનાઓ આ ત્રણ એવી ડિફાઈનાઇટ પ્રોપર્ટી છે કે જે કોઈ પણ એક્સવાઈઝેડ સજીવની અંદર હશે રાઈટ સમજો છો બેટા કોઈ પણ સજીવની અંદર આ ત્રણ પ્રોપર્ટી હશે તો આ ત્રણ પ્રોપર્ટી આપણે શું કરવાની છે માર્ક કરવાની છે બુકની અંદર કે કોઈ પણ સજીવ નિર્જીવ નિર્જીવ કરતા આ ત્રણ પ્રોપર્ટી થી શું થાય છે અલગ પડતો હોય છે ત્યારબાદ એક બે પોઈન્ટ છે કે ગ્રોથ અને રીપ્રોડક્શન વૃદ્ધિ અને પ્રજનન તો તેને આપણે ડિફાઈનાઇટ પ્રોપર્ટી ના કહી શકીએ બરાબર છે બે એવા શબ્દ છે એક છે વૃદ્ધિ અને પ્રજનન બે એવી પ્રોપર્ટી છે પણ તેને આપણે ડિફાઈનાઇટ ના કહી શકીએ કેમ કેમ કે તમે જુઓ કે રેતી ક્યાંક પડેલી છે અથવા તો પર્વત છે બરાબર તો તેની ઉપર પણ અગર ધીરે ધીરે બધી વસ્તુ ડિપોઝિટ થતી છે રેતીનો ઢગલો પહેલાં નાનો છે તો એ પણ ધીરે ધીરે માનો કે ત્યાં બીજી રેતી આવે છે બાજુમાંથી તો શું થાય છે કે એ રેતીનો ઢગલાનો પણ શું થશે એ ધીરે ધીરે મોટો થતો જશે ગ્રોથ થશે તેનો બરાબર છે કોઈ પર્વત છે તેની ઉપર અગર ડિપોઝિશન થયા રાખે કોઈ પણ વસ્તુનું તો એ પણ શું કરે છે એ પણ ગ્રોથ દેખાડે છે આપણને એની પણ સાઇઝ મોટી થતી દેખાય છે તો આપણે નિર્જીવ પણ ગ્રોથ દેખાડે છે સજીવ પણ ગ્રોથ દેખાડે છે તો એને આપણે ડિફાઈનાઇટ પ્રોપર્ટી નહીં કહીએ અને બીજો તમને નીટની અંદર ઓપ્શન આપેલો હોય કે પ્રજનન તો એને પણ નહીં કહી શકાય બરાબર કેમ કારણ કે સજીવની અંદર પણ ઘણા બધા એવા ઇનફર્ટાઇલ કપલ છે

તો સજીવ જ બરાબર આથી કરીને આપણે પ્રજનન અને વૃદ્ધિને ડિફાઈનાઇટ પ્રોપર્ટીમાં ગણતા નથી તો ઓપ્શનમાં ક્યાંય પણ આપેલું હોય તો એને આપણે ટીકમાર્ક કરવાનું નથી આ ત્રણ જ પ્રોપર્ટી એવી હશે કે જે ફક્ત ને ફક્ત સજીવને નિર્જીવથી અલગ પાડતી હશે આથી આ ત્રણ પ્રોપર્ટી કેના માટેની છે સજીવ માટેની છે સજીવને શું કરે છે દર્શાવે છે કે સજીવોની અંદર આ ત્રણે ત્રણ પ્રોપર્ટી હશે ઓકે તો આ તો આપણે બેઝિક વાત કરી રાઈટ હવે થોડુંક આપણે વાત કરીએ તેની અંદર તો બેટા આપણે મેં તમને હમણાં વાત કરી કે કેવા સરસ મજાના સજીવો આપણી આસપાસ આપણને જોવા મળે છે પ્લસમાં તમે જેમ જેમ એરિયા વધારતા જાઓ ઘણા લોકો એવા વંડર હોય ને કે જેમને ફરવાનો શોખ હોય ટ્રેકિંગ કરવાનો શોખ હોય બધી અલગ અલગ જગ્યાએ જતા હોય તો તો તમે તમારી આસપાસ અને અલગ અલગ જગ્યા જ્યારે વિઝિટ કરો ત્યારે તમે જોયું હશે કે હર એક જગ્યાએ અલગ પ્રકારના સજીવો આપણને જોવા મળે છે તો આને આપણે શું કહીએ છીએ બાયોડાઈવર્સિટી મતલબ જૈવ વિવિધતા જૈવ મતલબ સજીવ અને વિવિધતા મતલબ તમને ખબર જ છે કે ડાયવર્સિટી અલગ અલગ પ્રકારના બધા વૈવિધ્યસભર સજીવો આપણે જે જોવા મળે છે તેને શું કહીશું જૈવ વિવિધતા રાઈટ તો અત્યારે આપણી પાસે જે ડેટા છે તેને અકોર્ડિંગ માનવામાં આવે છે કે ઓલમોસ્ટ અત્યારે વન પોઈન્ટ સેવન ટુ વન પોઈન્ટ એટ મિલિયન સ્પીસીસ મતલબ જાતિઓ આ ધરતી ઉપર અત્યારે આટલી બાયોડાઈવર્સિટી છે કે જ્યારે તમે અલગ અલગ જાતિઓ જોવો બરાબર તો આપણને આટલી જાતિઓ જોવા મળે તેની પહેલા બેટા કે જાતિઓ એટલે શું બરાબર હું તમને કહું તો છું કે આટલી તમે કહેશો કે પેલા જાતિઓ એટલે શું થાય તો જાતિઓનો મતલબ શું છે બેટા કે એવા સજીવોનો સમૂહ

રીપ્રોડ્યુસ કરી શકે રીપ્રોડ્યુસ કરી શકે બરાબર પણ કેવી રીતે નેચરલ મેનરમાં એવા સજીવોનો સમૂહ કે જે એકબીજા સાથે નેચરલી રિપ્રોડ્યુસ કરી શકે તેવા સજીવોને શું કહેવામાં આવે છે એક જાતિના સજીવો કહેવામાં આવે છે જેમ કે હોમોસેપિયન્સ સેપિયન્સ મતલબ હ્યુમન તો હ્યુમન શું છે એક જાતિ છે હોમોસેપિયન્સ બરાબર તો આપણે બધા કેમાં આવીએ જાતિમાં આવીએ પણ જે મંકીનું ગ્રુપ છે તે અલગ જાતિમાં આવે બરાબર છે ડોગ નું છે તે અલગ જાતિમાં આવે ઇન શોર્ટ કે નેચરલી મતલબ નૈસર્ગિક રીતે જે સજીવો શું કરી શકે પ્રજનન કરી શકે તેવા સજીવોના ગ્રુપને શું કહી શકાય શું કહી શકાય એક જાતિના સજીવો કહી શકાય રાઈટ તો આવી કેટલી જાતિઓ આપણને જોવા મળે છે વન પોઈન્ટ સેવન ટુ વન પોઈન્ટ એઈટ મિલિયન સ્પીસીસ મતલબ જાતિઓ આપણને અર્થ ઉપર જોવા મળે છે આગળ આપણે ઇન ડિટેલ જાતિઓ વિશે ડિસ્કસ કરીશું પણ અત્યારે બેઝિક તમને આઈડિયા આવી જાય કે જાતિઓનો મતલબ શું થાય એની મેઇન ડેફિનેશન શું છે તો આપણે તો તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ કે નેચરલી જે રિપ્રોડક્શન કરી શકતા હોય તેવા સજીવોના સજીવોના સમૂહને તેવા સજીવોને આપણે એક જાતિની અંદર મૂકવાના હોય છે રાઈટ ઓકે હવે આપણી આસપાસ બધા જોઈએ કે આટલી બધી વિવિધતા છે છે ને ઘણી બધી વિવિધતા છે તો હવે આપણે એઝ અ બાયોલોજિસ્ટ આમાંથી ઘણા લોકો ડોક્ટર બનશે ઘણા લોકો આગળ સાયન્ટિસ્ટ પણ બની શકે તો અથવા તો ડોક્ટર બનીને પીએચડી કરવાનું મન થાય રાઈટ તો ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ રિસર્ચ કરતા હોઈએ છીએ રાઇટ કે આપણે માન્યો કે તમને કાલ મન થયું કે મારે કોઈ એક ઓર્ગેનિઝમ ઉપર રિસર્ચ કરવું છે તેની કોઈ ફંડામેન્ટલ પ્રોપર્ટી અથવા તો તેની કોઈ એડવાન્સ કેરેક્ટરિસ્ટિક્સ મારે લોકોને દુનિયા સમક્ષ રજૂ કરવી છે બરાબર તો ત્યારે આપણે કેની જરૂર પડે ત્યારે આપણે આપણને જરૂર પડે સાયન્ટિફિક નેમની વૈજ્ઞાનિક નામની જરૂર પડે કેમ કેમ કે જો બેટા આપણે ફોર એક્ઝામ્પલ તમે ઓનિયન ઉપર કંઈક રિસર્ચ કર્યું કે ભાઈ ઓનિયનની ઓનિયન ના સેલ્સની અંદર આવી કંઈક પ્રોપર્ટી છે બરાબર છે તો આ જે ઓનિયન છે તેનું તમે સર્ચ કર્યું તમે પબ્લિશ કર્યું આર્ટિકલ પણ એમાં તમે ઓનિયન લખીને અથવા તો ડુંગળી આપણે સાદી ભાષામાં બોલીએ કે ડુંગળી લખીને આ પેપર પબ્લિશ કરો છો તો ઘણા લોકો એવા હશે કે જેને આ વસ્તુ પલ્લે જ નહીં પડે સમજાશે જ નહીં કેમકે ડુંગળી એટલે શું એ જ નથી ખબર બરાબર કેમકે ડુંગળી તો શું છે આપણું સ્થાનિક નેમ છે લોકલ નેમ કહી શકાય બરાબર છે આપણે અહીંયા જોઈએ એક કહેવત છે કે બાર ગામે બોલી બદલાય બરાબર ખાલી તમે અહીંથી સૌરાષ્ટ્ર રિજિયનમાં જાઓ અથવા સૌરાષ્ટ્ર થી આ બાજુના અમદાવાદ બાજુ આવો તો પણ તમને શું થશે કે બોલીની અંદર ફેરફાર જણાતો હોય જે શબ્દ છે એ પણ અલગ અલગ થઈ જતા હોય તો જ્યારે આપણે કોઈ આપણે વિશ્વકક્ષાએ કોઈ રિસર્ચ કરીએ છીએ કોઈ પબ્લિશ કરીએ છીએ ત્યારે બધાને સમજાઈ શકે એવું આપણું કંઈક લેંગ્વેજ હોવી જોઈએ અથવા તો શું થાય કે તમે ડુંગળી ઉપર કરીને મૂકો એ વળી ત્યાં કંઈક બીજું નામ કહેતા હોય ડુંગળીનું એના ઉપર કરીને મૂકે તો તો પછી શું થાય કે ઘણા બધા રિસર્ચ પેપર પબ્લિશ થાય તો બધાની અંદર સેમ કોન્ટેન્ટ હોય અને કોઈ એકબીજાના એફર્ટ જે છે તે મેળવી જ ના શકે સમજો છો મેં અહીંયા કંઈક સાયન્ટિફિક રિસર્ચ કર્યું હવે બહારના લોકોને જેમને આપણી લેંગ્વેજ સમજવા જ નથી આવતી એ લોકો તેને એક્સેસ કઈ રીતે કરે કઈ રીતે એને સમજે તો એમના માટે તો એ ઇન્ફોર્મેશન કંઈ કામની જ નહીં થાય તો એ સમયે જરૂરિયાત પડે છે કે એની નામકરણની જરૂરિયાત પડતી હોય છે કેની નામકરણની રિક્વાયરમેન્ટ હોય છે નામકરણ મતલબ બરાબર કઈક એવું નામ આપો કે જેથી બધાને ખબર પડે સમજી શકે બરાબર હું કેરી ઉપર કામ કરું કેરી ડ્રો કરવાની ટ્રાય કરી છે કહી દઉં છું છતાંય કે કેરી જ છે તો કેરી ઉપર સપોઝ હું કઈક એની પ્રોપર્ટી સર્ચ કરું છું તો હું એમના પબ્લિશ કરી શકું કે કેરીની અંદર આવી આવી પ્રોપર્ટી છે બરાબર છે તો ત્યારે તેનું સાયન્ટિફિક મતલબ નેજીરા ઇન્ડિકાની જરૂર પડે કે ભાઈ મેન્જી મેન્જીફેરા ઇન્ડિકા હેઝ ધીઝ ઇઝ ધીઝ પ્રોપર્ટીઝ એવી રીતે મારે શું કરવું પડે આર્ટિકલ પબ્લિશ કરવું પડે તો એ આખા વિશ્વ લેવલે વર્લ્ડ લેવલે બધાને તેનું એક્સેસ મળે રાઈટ સમજો છો તો તો એના માટે જરૂર છે નામકરણની નોમેનક્લેચરની ઓકે નામકરણ કરતા પેલા કેની જરૂર પડે ઓળખ ઓળખવિધિની બરાબર પછી નામકરણ આવે હું તમને સિમ્પલી કે ઓળખ વિધિ ત્યાં તમને કોઈ એક સજીવ જોવા મળ્યું છે તો એ સજીવ કિંગડમ માં આવશે ક્યા ગ્રુપમાં આવશે આ એકચ્યુઅલમાં છે શું બરાબર એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે પેલા તમે એની લાક્ષણિકતા જોશો બરાબર લાક્ષણિકતા ઉપરથી તમને ખબર પડશે કે આ સજીવ એક્સવાઇઝેડ આ વાળું છે બરાબર અથવા તો નથી ખબર કઈક નવું જ સજીવ તમે ગોતેલું છે તો તમે એને શું કરો પેલા એના કેરેક્ટર્સ ગોતો પછી એને ઓળખ કરો કે નહીં અને આપણે આ છે પછી તેનું નામકરણ કરો કે આ નામ આપણે એને આપી શકાય તો ટૂંકમાં કોઈ પણ એક સજીવ છે પહેલાં તેના કેરેક્ટર ઉપરથી લાક્ષણિકતા ઉપરથી આપણે તેની ઓળખાણ કરીએ ઓળખાણ કરીએ પછી આપણે શું કરીએ કોઈ નવું સજીવ હોય તો તેનું શું કરતા હોય છે નામકરણ કરતા હોઈએ છીએ બરાબર તો સૌ પ્રથમ આપણે ઓળખ વિધિ કરીશું કોઈ પણ સજીવની ત્યારબાદ આપણે એને શું કરીશું નામ આપીશું રાઈટ ઓકે હવે આ નામ આપવું તો છે બધા સાયન્ટિસ્ટ એવો વિચાર કર્યો કે ના ભાઈ હવે આપણે સાયન્ટિફિક નેમ વૈજ્ઞાનિક નામની જરૂર છે બરાબર નામ કેટલા હોય બેટા એક નામ હોય છે સ્થાનિક નામ લોકલ નેમ જેને કહેવાય બીજું હોય છે ઇંગ્લિશ નેમ એન્ડ થર્ડ ઇઝ સાયન્ટિફિક નેમ સાયન્ટિફિક ને જે આપણે સાયન્સ રિલેટેડ જે કાંઈ પણ પબ્લિશ કરીએ તેની અંદર આપણે કરીશું સાયન્ટિફિક નેમ વૈજ્ઞાનિક નામનો ઉપયોગ કરીશું પરંતુ આ જે વૈજ્ઞાનિક નામ આપવાની અંદર પણ

ટેક્ઝોનોમી મતલબ શું થાય છે કે વર્ગીકરણ વિદ્યા તો તમને કોઈ ક્વેશ્ચન આવે કે વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ છે તો કયા છે કાર્ડ લિનિયસ લિનિયસ તો લિનિયસ જે છે તેમને સૌ પ્રથમ વૈજ્ઞાનિક નામ આપવા માટેની એક પદ્ધતિ આપી જે પદ્ધતિનું નામ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ બાયનોમિયલ ક્લેચર આપણે પણ હોય છે ને એક સરનેમ હોય છે પછી એક આપણું નામ હોય છે હોય છે ને કે આપણે નોર્મલી નેમ અને સરનેમ બોલતા હોઈએ છીએ જોડે તો એ રીતે જે કાર્લિનિયસ છે તેને પણ શું કીધું કે જે સાયન્ટિફિક નેમ છે તે આપણે બાયનોમિયલ નોમેન્ક્લેચર મતલબ કે દ્વિનામી નામકરણ પદ્ધતિથી કરી શકીએ અને આ જે પદ્ધતિ છે એ પછી વર્લ્ડ વાઈડ એક્સેપ્ટ થઈ કેમકે ખૂબ જ સરસ મજાની પદ્ધતિ હતી તેમાં કોઈ ડાઉટ હતો નહીં કે નહીં ચલો આમાં કંઈ કન્ફ્યુઝન થશે નહીં હવે આગળ તો આખા વિશ્વએ આ પદ્ધતિનો સ્વીકાર કર્યો એ પદ્ધતિથી આજે આપણે સાયન્ટિફિક નેમ આપીએ છીએ બરાબર છે તો આ સાયન્ટિફિક નેમ આપવા માટેના અમુક શું હોય છે અમુક હોય છે રૂલ્સ રૂલ્સ હોય ને કેમ ગમે એવી રીતે ના આપી શકાય પણ એના કંઈક અમુક રૂલ ફોલો થવા જોઈએ તેની લખવાની અમુક પેટર્ન ફોલો થવી જોઈએ બરાબર છે તો આ રૂલ્સમાંથી નીટની અંદર ક્વેશ્ચન્સ આવતા હોય છે બરાબર રૂલ્સમાં નીટની અંદર ક્વેશ્ચન્સ આવે છે તો આપણે એ રૂલ્સ થોડાક સરસ રીતે કરી લઈશું કે કયા કયા બેટા એવા રૂલ્સ છે કે જે દ્વિનામી નામકરણની અંદર ઉપયોગી ઓકે ચલો તો સૌથી પહેલો રૂલ છે બેટા કે જે કાંઈ પણ તમે સાયન્ટિફિક નહીં આપો જે કઈ પણ વૈજ્ઞાનિક નામકરણ તમે કરો તો એ વૈજ્ઞાનિક નામકરણ માટે તમારે જે લેંગ્વેજ યુઝ કરવાની છે ધેટ લેટિન લેંગ્વેજ ઓરિજિન ક્યુ હશે લેટિન હશે આપણે કહીએ મેન્જીફેરા ઇન્ડિકા આવું ક્યાંય સાંભળ્યું છે ઇંગ્લિશમાં મેન્જી ફેરા ઇન્ડિકા નથી સાંભળ્યું કેમ કેમ કે ઓરિજિન ક્યુ છે લેટિન છે લેંગ્વેજ પરથી આવેલું મેન્જીપેરા ઇન્ડિકા આગળ લખેલું હતું હવે તમે કહેશો કે વાય કે ભાઈ લેટિન લેંગ્વેજ જ શું કરવા કેમ બીજે કઈ સંસ્કૃત હિન્દી ગુજરાતી એવી કોઈ લેંગ્વેજ ના લીધી ચલો ગુજરાતીને ને તો લોકલ છે પણ બીજી કોઈ લેંગ્વેજ શા માટે ન લેવામાં આવી કેમ લેટિન લેંગ્વેજનો જ યુઝ કર્યો છે તો સૌથી પહેલું રીઝન છે કે લેટિન લેંગ્વેજ કેવી છે ડેડ એન્ડ સ્ટેબલ લેંગ્વેજ છે કેવી છે ડેડ એન્ડ સ્ટેબલ મતલબ શું કે કોઈ કન્ટ્રીની આ લેંગ્વેજ છે નહીં બરાબર પ્લસમાં કેવી છે ડેડ લેંગ્વેજ મતલબ શું થાય કે આપણે જોઈએ કે ઇંગ્લિશની અંદર અત્યારે પણ વોકેબ્યુલરી વધતી જ જાય છે શબ્દ ભંડોળમાં રોજ નવો શબ્દ ઉમેરાય છે ઇંગ્લિશની અંદર તમે જો પેલા અમુક શબ્દ હતા નહીં અત્યારે નવા 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 શબ્દો ઉમેરાતા જાય છે તો ઇંગ્લિશ લેંગ્વેજ કેવી કે લેંગ્વેજ ચેન્જિંગ ચેન્જેબલ લેંગ્વેજ કહેવાય કે એમાં કન્ટિન્યુ શું થાય છે ચેન્જ થતા રહીએ છે બરાબર પછી સેમ ઇંગ્લિશના વર્ડનો અલગ અલગ તમે બુક્સ વાંચવાનો શોખ હોય બેટા તો તમે જ્યારે ઇંગ્લિશ બુક રીડ કરો તો તેની અંદર ઘણા બધા શબ્દો એવા હોય કે જેનો વાસ્તવિક અર્થ અલગ થતો હોય પણ એ સેન્ટેન્સ માટે એ જે શબ્દ છે તેનો અર્થ અલગ થાય બરાબર તો ઇંગ્લિશની અંદર ઘણા બધા છે છે એ ઘણી બધી ચેન્જ થતી રહેતી લેંગ્વેજ તો આપણે ઇંગ્લિશ નો યુઝ ન કરી શકીએ કે લેંગ્વેજ કેવી જોવી જોઈએ ઇટ શુડ બી સ્ટેબલ લેંગ્વેજ અથવા તો શું થશે કે આજે આપણે આ શબ્દનો યુઝ કર્યો કાલે એ લેંગ્વેજ ની અંદર નવો શબ્દ આવી ગયો છે તો હવે પ્રોબ્લેમ થાય છે તો એ રીતે નહીં કરી શકાય આથી તમારે સાતત્ય જળવાય રહી આથી કરીને કઈ લેંગ્વેજ યુઝ કરવામાં આવી છે લેટિન લેંગ્વેજ યુઝ કરવામાં આવે

તે છે એની અંદર એક હશે વંશગત નામ અને બીજું જે હોય છે તે હોય છે જાતિ ઓકે કોઈ પણ તમે સાયન્ટિફિક બે શબ્દ આવે છે સૌથી પહેલો જે શબ્દ મૂકવામાં આવે આ શબ્દને કહેવામાં આવે છે વંશગત નામ મતલબ જેનેરિક નેમ ઓર જીનસ અથવા તો તમે એને કહી શકો પ્રજાતિ અને આ જે શબ્દ છે તે કયો છે સેકન્ડ હોય છે જાતિનો શબ્દ બરાબર ઇન્ડિકા તમે જોઈ શકો છો તો જે સૌથી પહેલો જે આ શબ્દ છે મેનજી ફેરા તો મેન્જી ફેરા શું દેખાડે છે એ જે કઈ પણ સજીવ છે તેની પ્રજાતિ દર્શાવે છે શું દર્શાવે છે બેટા પ્રજાતિ દર્શાવે છે જેને તમારે યાદ રાખવાનું છે વંશગત નામ પણ કહી શકાય છે જીનસ પણ કહી શકાય છે જેનેરિક નેમ પણ કહી શકાય છે અને શું એ દર્શાવે છે પ્રજાતિનું નામ પણ કહી શકાય છે ત્યારબાદ જે સેકન્ડ શબ્દ આવે છે સેકન્ડ વર્ડ આવે છે તેને આપણે કહીએ છીએ જાતિ મતલબ સ્પીસીસ નેમ બરાબર એ જે જાતિ છે તેને જાતિ પ્રત્યય સંકેત સંકેત પ્રત્યે પણ કહેવામાં આવે છે સ્પેસિફિક એપીથેટ પણ કહેવામાં આવે છે તો જે સમાવેશ થાય છે જેની અંદર સૌથી પહેલું જે હોય છે તેને આપણે કહીએ છીએ પ્રજાતિનું નામ અને સેકેન્ડ જે હોય છે તેને આપણે કહીએ છીએ જાતિનું નામ પ્રજાતિના નામના બીજા શબ્દ પણ છે જાતિના નામના પણ બીજા શબ્દ છે એ આપણે યાદ કરવાના છે વંશગત નામ કહી શકાય એવું બધું રાઈટ આટલું ક્લિયર છે કે દ્વિ નામી નામકરણ મતલબ શબ્દ ઉપરથી જ ખબર પડે છે કે બે નામનો સમાવેશ થાય છે ઓકે ડન હવે થર્ડ જે તમે રૂલ આમાં જોઈ શકો બેટા તમને આઈડેન્ટિફાઈ થઈ જ શકે કે પ્રજાતિની નામની અંદર જુઓ કે જે પહેલો લેટર છે જે 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 ફર્સ્ટ લેટર છે 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 અક્ષર ઇઝ ઇઝ એમ ઇટ કેપિટલાઇઝ્ડ એન્ડ સેકન્ડ એ કેવો છે નાની લિપિમાં મતલબ કેવો છે સ્મોલ લેટરની અંદર લખેલો છે જોઈ શકો છો કે એમ કેપિટલમાં છે અને આઈ કેવા છે બેટા સ્મોલ લેટરની અંદર છે તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો થર્ડ જે રૂલ છે ધેટ ઇઝ કે જે પ્રજાતિના નામનો જે ફર્સ્ટ લેટર છે ઇટ શુડ બી કેપિટલાઇઝ મતલબ કેપિટલ લેટરમાં હોવો જોઈએ અને જે જાતિનો ફર્સ્ટ લેટર છે તે કેવો હોવો જોઈએ સ્મોલ લેટરની અંદર લખવાનો છે તો રૂલ નંબર ત્રણ બેટા કે પ્રજાતિનો જે તમે ફર્સ્ટ લેટર લખો તે કેવો હોવો જોઈએ મોટી લિપિમાં હોવો જોઈએ કેપિટલ હોવો જોઈએ અને જાતિનો તમે જે લખો છો ફર્સ્ટ લેટર તે કેવો હોવો જોઈએ નાની લિપિમાં હોવો જોઈએ કેવો હોવો જોઈએ નાની લિપિમાં હોવો જોઈએ ડન ક્લિયર છે આટલું દ્વિ બે નામ છે એકનો કેપિટલ લેટર છે એકનો સ્મોલ લેટર છે ઓકે હવે તમે ધ્યાનથી જુઓ તો હજુ તમને આમાં કંઈક દેખાશે શું દેખાય છે કે મેડમે તો કંઈક લીટી કરી છે નીચે બંનેની અંદર કેમ અન્ડરલાઈન કરવાની કમ્પલસરી છે યસ બેટા કમ્પલસરી છે જ્યારે આ દ્વિનામી નામકરણમાં જે નામ છે જ્યારે તેને છાપેલા ફોર્મેટમાં હોય ત્યારે આપણને કેવું દેખાશે તે ઇટાલિક ની અંદર દેખાશે ઇટાલિક મતલબ આમ ત્રાસુ લખેલું હોય આપણે ઇટાલિક નો ઓપ્શન આવે છે ને બરાબર તો જે ઇટાલિક મતલબ શું થાય કે જે ક્રોસમાં લખાતું હોય જ્યારે છાપેલું હોય ત્યારે એ કેવું હોવું જોઈએ ઇટાલિકમાં હોવું જોઈએ પણ હવે જ્યારે હું લખું છું ત્યારે હું આમ ઇટાલિકમાં લખવા જાઉં આડુ આડું ત્રાસુ તો મને લાગશે બરાબર દેટ ઇઝ નોટ પોસિબલ તો જ્યારે તમે હેન્ડ રિટર્ન છે ત્યારે તમારે શું કરવાનું છે કે બંને શબ્દની નીચે આ રીતે અન્ડરલાઇન કરવાની છે એવું નહીં કે કન્ટિન્યુઅસ અંડરલાઇન કરી નાખી બરાબર એવી રીતે નહીં મેન્જી ફેરાની નીચે અંડરલાઈન ઇન્ડિકાની નીચે અંડરલાઈન ડન તો નેક્સ્ટ રૂલ આવશે બેટા ફોર્થ રૂલ કે જ્યારે છાપેલું છે ત્યારે તે કેમાં હશે ઇટાલિક ફોર્મેટમાં હશે પણ જ્યારે હેન્ડ રિટન છે મતલબ કેવું છે કે લખેલું છે ત્યારે તેની નીચે શું કરવાનું છે તેની નીચે અંડરલાઈન કરવાની છે કે તેની નીચે શું કરવાનું છે આપણે અંડરલાઈન કરી રાઈટ આટલું ક્લિયર થાય છે બેટા તો દ્વિનામી નામકરણ ખૂબ જ સહેલું છે સૌથી પહેલી વસ્તુ લેટિન લેંગ્વેજ ઓરિજિન હોવું જોઈએ સેકન્ડ થિંગ ઇઝ કે જે દ્વિનામીમાં સૌથી પહેલો શબ્દ આવશે ધેટ ઇઝ વંશગત નામ અને પછી જે આવશે તે જાતિ સંકેત પ્રત્યે છે તો વંશગત નામ તમને પ્રજાતિ ઇન્ડિકેટ કરે છે અને જાતિનું નામ જે સેકન્ડ શબ્દ આવે છે તે ઇન્ડિકેટ કરે છે હવે જે વંશગત નામ છે તેનો પહેલો લેટર કેપિટલમાં લખવાનો છે જાતિના નામનો જે ફર્સ્ટ ઇન્ડિકાનો આય છે ધેટ શુડ બી ઇન સ્મોલ લેટર બરાબર કે નાના નાની લિપિની અંદર લખવાનો છે સ્પોર્ટ્સ રૂલિસ કે બંનેની નીચે શું કરવાનું છે સેપરેટ અન્ડરલાઇન કરવાની છે જ્યારે તમે હેન્ડ રિટર્ન જે છે અથવા તો લખો છો ત્યારે અને જ્યારે માનો કે છાપેલા ફોર્મેટની અંદર છે ત્યારે તો આપણે કેપિટલા સોરી ઇટાલી એને કરી શકીએ ડન તો આટલા રૂલ છે હવે નીટની અંદર ક્વેશ્ચન પૂછાયેલો હતો સેમ આજ કે જે મેન્જીફેરા કેરી જે છે તેનો સાયન્ટિફિક નેમ શું છે

તેની અંદર આપણે જોઈએ તો આ ઓપ્શન નીટની અંદર હતો રાઈટ તો હવે અહીંયા આવે છે નેક્સ્ટ રોલ રોલ નંબર ફાઈવ કે જેની અંદર ફોર એક્ઝામ્પલ કે તમને સાયન્ટિસ્ટનું નામ કે જે સાયન્ટિસ્ટ છે તેનું દ્વિનામી નામકરણ કરેલું છે ટૂંકમાં જેને આનું સંશોધન કરેલું છે તો તેનું જે નામ છે તેને એબ્રિવેટેડ ફોર્મમાં મતલબ અંદર લખવામાં આવે છે શોર્ટ ફોર્મમાં કે ઇન્ડિકા જે છે તેનું નામકરણ કરનાર છે કાર્લિનિયસ જે આપણા ફાધર ઓફ ટેક્ઝોનોમી છે તો એમનું જે નામ છે એ પાછળ તમે જોઈ શકો છો કે શોર્ટ સંક્ષિપ્તમાં લખવામાં એબ્રિવેટેડ ફોર્મ જેને કહેવાય છે તેની અંદર લખેલું છે બરાબર તો આ તમારો કેવો જવાબ રહેશે સાચો જવાબ જો ઓપ્શનની અંદર સાયન્ટિસ્ટના નામ વાળું આપેલું હોય જનરલી ઇન્ડિકા જ છે બાકી બધા નેમ જે રીતે આપેલા છે એ જ રીતે ડાયરેક્ટલી ક્વેશન આવતો હોય છે રાઈટ તો અગર સાયન્ટિસ્ટનું નામ ખબર હોય આપેલું છે ટેક્સ્ટબુકમાં તો આપણે યાદ રાખવાનું છે તો એને એબ્રિવેટેડ ફોર્મમાં લીન આ રીતે લખી શકાય છે પણ અહીંયા પણ રોલમાં ધ્યાન રાખવું કે આ જે છે તે તમે કેવા લખો છો સંક્ષિપ્તમાં લખો છો એ તો સાચું પણ તમે અહીંયા જોઈ શકો છો કે મેં અંડરલાઈન કરી નથી અંડરલાઈન કરવામાં નહીં આવે છાપેલું હશે તો ઇટાલિકમાં પણ હશે નહીં અને આખું નામ પણ લખવાનું નથી અને તેનો પણ ફર્સ્ટ લેટેડ આપણે કેવો લખેલો છે કેપિટલ લખેલો છે તો આ એક રૂલ જેને આપણે કહીએ છીએ રૂલ નંબર ફાઈવ રાઈટ કે અગર સાયન્ટિસ્ટનું નામ આપેલું છે ઓપ્શનમાં એક ઓપ્શન છે મેન્જીફેરા ઇન્ડિકા બીજો છે મેન્જીફેરા ઇન્ડિકા લીન પણ આવી રીતનું હોવું જોઈએ લીનની નીચે અન્ડરલાઇન કરેલી છે તો અગેયને કેવો પડે ખોટો પડે સાયન્ટિસ્ટના નામની નીચે અંડરલાઇન કરવામાં આવતી નથી તેને ઇટાલિક ફોર્મેટમાં છાપવામાં આવતું નથી તેને એઝ ઇટ ઇઝ લીનનો એલ કેપિટલ અને એબ્રિવેટેડ મતલબ શોર્ટ ફોર્મની અંદર સંક્ષિપ્ત રૂપની અંદર લખવામાં આવતું હોય છે

નો રાઈટ આટલું ક્લિયર છે ડન ચલો તો તમે ખુબ જ સરસ મજાનું દ્વિનામી નામકરણ તો શીખી ગયા ઇન્ડિકા લિન હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ આપણે તો ત્યાં એક સરસ મજાની વાત આવે છે વર્ગીકરણ મતલબ ક્લાસિફિકેશનની બરાબર આ એક જે ટોપિક છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અને આની ઉપર મેં તમને કીધું છે કે અમુક એવા જે બેઝ છે ને બેટા બરાબર સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ટેન્થમાંથી ઇલેવન્થમાં આવીએ ને ત્યારે આપણને થોડુંક એવું ટફ લાગે કે ઓહો આટલું બધું વાંચવાનું છે આટલા બધા કન્સેપ્ટ છે બરાબર કેમ કે એ ટ્રાન્સિશન ફીઝ છે તમે ટેન્થ ટુ હાયર સેકન્ડરી ઇલેવનની અંદર ટ્રાન્ઝિટ થાવું છો એકમાંથી બીજામાં રૂપાંતરિત થાવું છો ટ્રાન્ઝિશન ફીઝ હોય ને એન્ઝાઇમ સબસ્ટેટ કોમ્પ્લેક્સ બનતું હોય પછી એન્ઝાઇમમાંથી પ્રોડક્ટ બનતી હોય બરાબર તો એવું આ તમારું ટ્રાન્ઝિશન ફીઝ છે એમાં તમારી કંઈક એક્ટિવેશન એનર્જી છે તો એને અમે લોકો લો કરવાની ટ્રાય કરીએ છીએ તો બેટા આ જે સમય છે તેની અંદર શું થતું હોય છે કે તમને લોકોને જે સ્ટાર્ટિંગ ના ચેપ્ટર છે એ માઈટ બી તમને અઘરા લાગે પણ આ જે ચેપ્ટર છે એ શું છે બેઝ છે પાયો છે બાયોલોજી નો જો સ્ટાર્ટિંગ ના જે આ બધા ચેપ્ટર તમે સરસ રીતે ભણો તો આગળના ચેપ્ટરના ના કન્સેપ્ટ ક્લિયર કરવામાં વાંધો પડતો નથી ઓકે તો નેક્સ્ટ ઇઝ ક્લાસિફિકેશન મતલબ વર્ગીકરણ હવે વર્ગીકરણ ની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલા આપણે શું કરીએ યાદ કરીએ આર એચ વિટેકર ને જેમણે આપણને આપેલું છે ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન પહેલા આપણે ચેપ્ટર નંબર વન ની અંદર કે ચેપ્ટર ટુ ની અંદર આપણે ભણીશું કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કરેલું છે એ બધી બાબતો પણ ત્યાં સુધી પહોંચતા પહેલા વર્ગીકરણની જે બોર્ડર છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો કે વર્ગીકરણ જે છે તેની પહેલા આપણે શું કરવું પડતું હોય છે તેનું આઈડેન્ટિફિકેશન કરવું પડતું હોય છે તેનું કેરેક્ટરાઈઝેશન કરવું પડતું હોય છે બરાબર અને પછી વર્ગીકરણ પછી આપણે એને નોમેન ક્લેચર નામકરણની જે છે હરોળ તેની અંદર મૂકતા હોઈએ છીએ હવે આના ઉપર આપણે થોડોક પ્રકાશ પાડવાની જરૂર છે તો પ્રકાશ પાડી દઈએ તો અહીંયા ધ્યાન બેટા સૌથી પહેલા કોઈ પણ ઓર્ગેનિઝમ આપણને મળે ત્યારે એ જે ઓર્ગેનિઝમ છે તેનું આપણે શું કરતા હોઈએ છીએ કે તો આ જે નામકરણ છે બરાબર છે કે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય તેનો સૌથી પહેલા આપણે શું કરવાનું હોય છે કે આપણે જોઈએ વન સ્ટેપ બાય સ્ટેપ જ જોઈશું તો સૌથી પહેલા શું આવશે કે કેરેક્ટરાઈઝેશન આઈડેન્ટિફિકેશન ક્લાસિફિકેશન અને નોમેનક્લેચર મતલબ નામકરણ કે કોઈ ઓર્ગેનિઝમ આપણને મળી આવે છે તો સૌ પ્રથમ આપણે તેના લક્ષણો જોઈશું લક્ષણો મતલબ કે એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે આપણી વાત કરીએ તો વીઆર વાર્મ બ્લડેડ કે ગરમ લોહીવાળા કે જે પોતાનું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકે બરાબર પછી આપણે શું જોઈ શકીએ કોષીય લેવલે જોઈએ તો ફોર્ટી સિક્સ ક્રોમોઝોમ છેતાલીસ રંગસૂત્ર આવેલા છે આપણા કોષોની અંદર દ્વિતીય કોષની અંદર બરાબર ત્યારબાદ જે આપણી જેટલી પણ કેરેક્ટરિસ્ટિક્સ છે તે એટલી બધી કેરેક્ટરિસ્ટિક્સ કે વીઆર મેમલ્સ બરાબર સસ્તનની અંદર આવીએ છીએ અને આવી ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સ એક ઓર્ગેનિઝમને બીજા ઓર્ગેનિઝમ્સથી અલગ પાડતી હોય છે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું કે જે કાંઈ પણ આપણને ઓર્ગેનિઝમ મળેલું છે તેનું આપણે કેરેક્ટરાઇઝેશન મતલબ લક્ષણીકરણ કરતા હોય છે તેના જે લક્ષણો છે તેને આપણે તપાસતા હોઈએ છીએ બરાબર ક્લાસમાં પણ વિદ્યાર્થીઓના લક્ષણો ઉપરથી આઈડિયા આવતો હોય કે ભાઈ આનું ધ્યાન ભણવામાં છે કે ભણવામાં નથી તો એ રીતે આપણે પણ શું કરવાનું છે કે સજીવના જે લક્ષણો છે તેને ચકાસીશું તો દેટ ઇઝ લક્ષણીકરણ મતલબ કેરેક્ટરાઈઝેશનની અંદર આવશે ત્યારબાદ સેકન્ડ જે સ્ટેપ આવે દેટ ઇઝ આઈડેન્ટિફિકેશન મતલબ ઓળખ વિધિ આઈડેન્ટિફાઈ કરવાનું બરાબર કે આ ઓર્ગેનિઝમના લક્ષણો તપાસી લીધા સ્ટેપ વન ક્વોલિફાઈડ ક્લિયર ત્યારબાદ લક્ષણોના બેઝ ઉપરથી આપણે તેને કંઈક ઓળખાણ કે ભાઈ આના લક્ષણો તો કેની જોડે મેચ થાય છે બર્ડ્સ જોડે મેચ થાય છે અથવા તો આના લક્ષણો પ્રજીવ જોડે મેચ થાય છે તો એ પ્રમાણે આપણે શું કરવાનું સૌથી પહેલાં એની ઓળખાણ કરાવવાની ઓળખાણ મતલબ કે આ ઓર્ગેનિઝમ ખરેખર છે શું ત્યારબાદ ઓળખાણ થઈ જાય ત્યારબાદ આપણે તેને જે તે ક્લાસની અંદર મૂકશું તો એને વર્ગીકૃત કરશું તો એ વર્ગીકૃત કરવાની વિધિને આપણે કરશું કહેશું કે વર્ગીકરણ મેં આનું કર્યું કે મેં આ ઓર્ગેનિઝમને કેમાં ફાઇનલી મૂકી કેમાં દીધું છે કે બર્ડની અંદર એક્સવાઇઝેડ કેટેગરીની અંદર મૂકી દેવામાં આવ્યું છે અથવા તો પ્લાન્ટ છે તો આપણને લક્ષણો ઉપરથી ખ્યાલ આવ્યો કે ભાઈ આ પ્લાન્ટ તો કેના જેવું છે દ્વિઅંગીઓ જેવું છે બરાબર પછી આપણે એને દ્વિઅંગીઓની ગ્રુપની અંદર મૂકી દઈએ તો આપણે એને શું કર્યું કેવાય વર્ગીકરણ કર્યું કહેવાય અને વર્ગીકરણ કરવાની બાદ જે ફોર્થ આવે છે ધેટ ઇઝ નોમેન ક્લેચર મતલબ નામકરણ કે એમાં આપણે એનું શું કરતા હોઈએ નામકરણ કરતા હોઈએ છીએ બરાબર કે આનું નામ આ છે અથવા તો આ ઓર્ગેનિઝમને આપણે આ નામ આપી શકીએ છીએ હવે આ જે નામકરણ છે કે કહી તો દીધું કે થી કરવાનું પણ એમાં પણ કઈ રીતે કરવાનું અમુક રૂલ જે છે નામકરણના જે મુખ્ય રૂલ છે એ કોને આપેલા છે તો નામકરણના નામકરણની જે વિધિ છે તેના રૂલ અગર આપણે પ્લાન્ટ માટે વાત કરીએ પ્લાન્ટ માટે વાત કરીએ તો દેટ વોઝ ગિવન બાય આઈસીબીએન આઈસીબીએન નો ફૂલ ફોર્મ થાય છે બેટા શું ફૂલ ફોર્મ થાય છે કે ઇન્ટરનેશનલ ઓકે તો તમે જોઈ શકો છો કે પ્લાન્ટ માટે જેમણે જે છે તેને કહેવામાં આવે છે આઈસીબીએન આઈસીબીએન મતલબ ઇન્ટરનેશનલ કોડ ઓફ

કોડ તેને નોમેન ક્લેચર આપવાની ઇન્ફોર્મેશન જે છે તે આઈસી ઝેડ એનની અંદર કવર કરવામાં આવતી હોય છે ઓકે ડન હવે વર્ગીકરણના કઈક પ્રકારો તમને બેઝિક છે થોડુંક આપણે કરીશું એના વિશે કે વર્ગીકરણના પ્રકારો ક્યાં ક્યાં છે તો આ જે વર્ગીકરણની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી તમને ખબર છે કે સ્ટાર્ટ ઓલવેઝ બેઝિકથી થતું હોય છે ધીરે ધીરે તેમાં સાયન્ટિસ્ટની મહેનતથી આપણને સારામાં સારી વર્ગીકરણની પદ્ધતિ મળી છે કે જે આર એચ વિટેકર દ્વારા આપવામાં આવેલી હતી પાંચ સૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ બરાબર છે તો સૌથી પહેલાં જે આપેલી હતી તે બેઝિક હતી જેને તમે બેઝિક અથવા તો ક્લાસિકલ ટેક્ઝોનોમી બોલી શકો છો તો બેઝિક ટેક્ઝોનોમીની અંદર ફક્ત ને ફક્ત ક્લાસીફાઈ કરવામાં આવેલા હતા સજીવોને બેઝડ ઓન ઇટ્સ મોર્ફોલોજીકલ કેરેક્ટર મતલબ બાહ્યકાર લક્ષણો કે બહારથી દેખાવું પ્રમાણે તમે કોઈ ઓર્ગેનિઝમ અથવા તો પર્સનને ખાલી ગ્રુપિંગ કરી નાખો અલગ અલગ ગ્રુપમાં વર્ગીકૃત કરો તો તેને શું કહેવામાં આવે છે ક્લાસિકલ ટેક્ઝોનોમી મતલબ વર્ગીકરણની એક શાખા છે જે શરૂઆતમાં ખાલી બાહ્યાકાર લક્ષણો ઉપર જ બેઝડ હતી પણ તમને ખબર છે બેટા બાહ્યાકાર લક્ષણોથી આપણે જે વર્ગીકરણ કરીએ તો ઇટ માઇટ બી એ કેવું હોઈ શકે ખોટું હોઈ શકે કેમ કેમ કે આંતરિક લક્ષણો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય છે તો ત્યારે તેના પછીની થોડીક આધુનિક મેથડ મોર્ડન ને તમે શું કહી શકો આધુનિક મેથડ કહી શકો તો આધુનિક વર્ગીકરણની જે શાખા છે તેને શું કર્યું બેટા તેને બાહ્યાકાર લક્ષણો તો જોયા જ પરંતુ આંતરિક આંતરિક લક્ષણોની અંદર શું આવે કોષીય માહિતી અને કઈ રીતે ઓર્ગેનિઝમનું શું થયું છે ડેવલપમેન્ટ થયું છે બરાબર તેનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે ત્યારબાદ તેની કોષીય રચના કઈ પ્રકારની છે તેની બાહ્યાકાર રચના કઈ પ્રકારની છે તેને આધારે એક વર્ગીકરણની શાખા આવી જેને કીધું આધુનિક વર્ગીકરણની શાખા તો એ પેલા કરતા થોડીક સારી હતી કેમ કે વધારે સચોટ માહિતી આપણને આપતી હતી પરંતુ સૌથી જે બેસ્ટ શાખા આવી દેટ ઇઝ સિસ્ટેમેટિક્સ સિસ્ટેમેટિક્સ નો મતલબ શું થાય છે કે પદ્ધતિસરનું વિજ્ઞાન વિજ્ઞાન કોઈ એક મેથડ સરસ મજાની ફોલો કરવામાં આવી અને તેના દ્વારા વર્ગીકરણ કરવામાં આવે ધેટ ઇઝ સિસ્ટેમેટિક્સ

ઉદ વિકાસ કઈ રીતે થયો છે બરાબર તે પણ દર્શાવતી હતી તમે જો કે મોનેરા પછી જ પ્રોટિસ્ટ લખેલું છે પછી જ ફંજાય આપણે ભણીએ છીએ પછી પ્લાન્ટ ભણીએ ત્યારબાદ એનિમલ તો આ સિકવન્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ઇટ ઇન્ડિકેટ્સ ધી પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન ઉદ વિકાસની જે ડિરેક્શન છે જે કહેવાય ને કે મોનેરાથી આપણે

બરાબર બરાબર કાર્લ બુક છે બેટા જે આપણા ફાધર 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 ઓફ 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 જેને કહી શકાય ઇઝ મી તો એમની જે બુક છે તેના ઉપરથી આ વર્ડ લીધેલો છે આની સરસ મજાની માહિતી સિસ્ટમેટિક્સની કાર્લિનિયસે આપેલી હતી તો એની જે બુક છે સિસ્ટમા તો આ શબ્દ ઉપરથી સિસ્ટેમેટિક્સ મતલબ પદ્ધતિસર નું વિજ્ઞાન એવો શબ્દ લીધેલો છે તો આને પણ આપણે શું કરવું માર્ક કરવું કે અહીંથી આ શબ્દ લેવામાં આવેલો હતો કે જેને સૌથી સારામાં સારી શાખા આજની તારીખે કહી શકાય એ છે સિસ્ટેમેટિક્સ રાઈટ હવે તમને એક બેઝિક મેં ડિફરન્સ અહીંયા લખેલું છે તેની પાછળનું કારણ એટલું જ છે બેટા કેમ કે બેઝિક છે પણ નીટની અંદર કન્ફ્યુઝ કરતા હોય થતા હોય છે છોકરાઓ તો જો એક છે સિસ્ટેમેટિક્સ અને બીજું છે વર્ગીકરણ વિદ્યા બહુ કઈ વધારે ફેર નથી સિસ્ટેમેટિક ઇઝ અ બ્રાન્ચ ઓફ ટેક્સોનોમી પણ બેઝિક વસ્તુ જ્યારે સિસ્ટેમેટિક્સ આવે ત્યારે આપણે માર્ક કરવું કે ઉદ વિકાસીય સંબંધોની વાત કરે છે અને અહીંયા જે વાત કરે છે વર્ગીકરણ એ સ્પેસિફિકલી આધુનિક વર્ગીકરણ ની વાત કરે છે તો આધુનિક પરંતુ ઉજ વિકાસીય સંબંધો એ ફક્ત ને ફક્ત એમાં સિસ્ટમેટિક્સની અંદર લેવામાં આવે છે એની અંદર વિધિ નામાધિકરણ અને વર્ગીકરણ માટે ઉપયોગી છે અને આધુનિક જે છે તે લાક્ષણિકતા વિધિ અને નામાધિકરણ માટે ઉપયોગી છે વર્ગીકરણ માટે અત્યારે જે એક્સેપ્ટેડ વસ્તુ ચાલે છે તે કઈ છે સિસ્ટેમેટિક્સ છે બરાબર આધુનિક બ્રાન્ચ જે છે ટેક્ઝોનોમી એ પણ તમને મદદ કરશે લાક્ષણિકતા ગોતવામાં કેરેક્ટરાઈઝેશન આઈડેન્ટિફિકેશનમાં મદદ કરશે નોમિન ક્લેચરમાં મદદ કરશે પણ જ્યારે તમારે વર્ગીકરણ કરવું છે ત્યારે તમને વર્ગીકરણ માટે ઉપયોગી થાય છે સિસ્ટેમેટિક્સ ઉપયોગી થતું હોય

જેની અંદર કોડ આપેલો છે અને ઓળખ વિધિ મતલબ થાય છે આઈડેન્ટિફિકેશન અને નામકરણની વાત કરી બાયનોમિયલ દ્વિનામી નામકરણ પ્રતિ આપેલી છે જેને આપણે ફાધર ઓફ ટેક્ઝોનોમી કહીએ છીએ આ નામકરણમાં લેટિન લેંગ્વેજ કમ્પલસરી ઓરિજિન હોવું જોઈએ ઇટાલિકમાં છાપેલું છે લખેલું છે તો ફોર્મ કે મેન્જીવેરાનો એમ કેપિટલ જીનસ જે છે પ્રજાતિ આગળ લખવાની જાતિ પાછળ લખવાની બરાબર તેનો જે ફર્સ્ટ લેટર છે તે સ્મોલ લેટરમાં લખવાનું રાઈટ અને પાછળ જો સાયન્ટિસ્ટ આવે છે તો દેટ શુડ બી ઇન એબ્રિવેટેડ ફોર્મ અને ત્યાં ઇટાલિક અન્ડરલાઇન કશું કરવાની જરૂર નથી ત્યારબાદ આપણે વર્ગીકરણની વાત કરીએ વર્ગીકરણની અંદર આપણે ઘણી બધી વસ્તુ ભણ્યા ક્લા અલગ અલગ ટાઈપના વર્ગીકરણ જોયા કે ક્લાસિકલ છે મોર્ડન છે એન્ડ જે આપણું ફાઇનલ છે સિસ્ટમેટિક્સ રાઇટ તો હવે થોડાક એવા ક્વેશ્ચન સોલ્વ કરીએ કે સજીવમાં વૃદ્ધિ ક્યારે શક્ય બને છે જ્યારે ક્રિયા અપચય ક્રિયા કરતાં ઘટે જ્યારે ક્રિયા અપચય કરતા વધે જ્યારે ચય અને અપચય સમાંતરે થાય જ્યારે અપચય અને ચય પ્રક્રિયા બંને ઘટે ઓકે જ્યારે ચય ક્રિયાઓ અપચય ક્રિયાઓ કરતા વધુ હોય ત્યારે શું થાય છે વૃદ્ધિ થતી હોય છે હમણાં જ આપણે વાત કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ચય ક્રિયા અપચય ક્રિયા કરતા વધે ત્યારે સજીવોમાં વૃદ્ધિ શક્ય બને

પછી પર્યાવરણ પ્રત્યેની સભાનતા મૃત્યુ એ બધા જ લક્ષણો આપણને સજીવની અંદર જોવા મળતા હોય છે ફક્ત સજીવ લખ્યું હોય તો આન્સર ફરી જાય છે ખાલી લક્ષણો આપેલો હોય તો આન્સર ફરી જાય છે ઓકે ડિયર સ્ટુડન્ટ્સ તો થેન્ક યુ સો મચ કે આવી સરસ રીતે તમે ભણ્યા છો બીજી એક વસ્તુ હું તમને કહીશ કે ચેપ્ટર નંબર ટેન ની અંદર તમારો જે ડાઉટ છે બેટા કે કોઈ એક મને ક્વેશ્ચન પૂછેલો હતો કે રંગસૂત્રિકા જે છે રંગસૂત્રનું દ્વિગુણન થાય છે કે રંગસૂત્ર દ્રવ્યનું હોય છે કે રંગ સૂત્ર અંદર બરાબર જે રંગ સૂત્ર દ્રવ્ય આવેલું છે તેનું દ્વિગુણન થાય છે પણ જ્યારે નોર્મલ કન્ડિશનમાં આપણે જોઈએ ત્યારે કોઈ એક સેલ તેની કેવી નોર્મલ અવસ્થાની અંદર છે

જ્યારે આ જીવનમાંથી જે કોષ છે તે એ તબક્કાની અંદર પ્રવેશ કરે ત્યારે શું થતું હોય છે કે રંગ સૂત્ર દ્રવ્ય શું થઈ જાય છે બેવડાઈ જાય છે એક્ઝેક્ટ થિંગ ઇઝ રંગ સૂત્ર દ્રવ્ય બેવડાય છે રાઈટ પણ હું અહીંયા રંગસૂત્ર દ્રવ્ય બેવડાઈ ગયું તો હું આ રીતે ડ્રો કરું બરાબર જે પહેલા 2c હતું એ હવે કેવું થઈ ગયું છે 4c થઈ ગયું છે હવે આ સમયે અગર હું રંગસૂત્ર બનાવું તો કેવું મન દેખાશે પહેલા આવું હતું પણ બાજુમાં શું થઈ જશે હવે આ રીતની રંગસૂત્રિકાઓ બની જતી હોય છે આથી જ્યારે એમ તબક્કામાં આપણે જઈએ ત્યારે આપણને રંગસૂત્ર કેવા દેખાય છે આ રીતના જોવા મળતા હોય છે બેવડાય રંગ સૂત્ર બેવડાય છે મતલબ આ પણ રંગ સૂત્ર છે આ પણ સૂત્ર છે તો આ રંગસૂત્રની બાજુમાં શું થઈ ગયું બીજી સેમ એવી રંગ સૂત્રિકા બની ગઈ છે બરાબર છે જીવનની અંદર નહીં હોય પણ ઓકે જીવનની અંદર તો આ રીતનું છે પણ જ્યારે અંદર કન્વર્ટ થાય રંગસૂત્ર દ્રવ્ય જે રંગસૂત્રની અંદર આવેલું છે તે બેવડાઈ ગયું છે જેને કારણે પેલા આપણું રંગસૂત્ર આ રીતનું હતું હવે આ રીતનું દેખાવા લાગ્યું છે ત્યાં ક્યાંય એવો મતલબ નથી કાઢવાનો કે રંગસૂત્રના નંબર જેની અંદર જે આપણું સમજાત રંગ સૂત્ર છે બરાબર જે રંગ સૂત્રો તમને આપેલા છે એ મેં તમને કીધું હતું કે ફર્સ્ટ નંબર નું સૂત્ર એની બાજુમાં જે ફર્સ્ટ નંબર નું સૂત્ર છે તેની સાથે જોડાય છે તો એની અંદર બેટા માનો કે ફર્સ્ટ નંબરનું જે રંગ સૂત્ર છે આ રંગસૂત્ર કેવું છે ફર્સ્ટ નંબરનું તેની બાજુમાં જેનું સમજાત રંગસૂત્ર આવ્યું છે એ પણ કેટલા છે ફર્સ્ટ નંબરનું ત્યારબાદ જે સેકન્ડ નંબરનું રંગસૂત્ર છે બરાબર તો તેની બાજુમાં કયું રંગ સૂત્ર આવશે તેના જેવું જેવું સેકન્ડ નંબરનું રંગસૂત્ર આવીને જોડાયું અપ ટુ ક્યાં સુધી ટ્વેન્ટી થ્રી કે ટ્વેન્ટી થ્રી નંબરનું જે રંગ સૂત્ર છે તેની બાજુમાં ટ્વેન્ટી થ્રી નંબરના રંગ સૂત્ર સાથે જોડાય છે તો આ જે જોડાઈ છે એમાં સૌથી પહેલો પોઈન્ટ તમને લખેલો છે કે લંબાઈના આધારે જોડાઈ છે ત્યારબાદ બીજી એક વસ્તુ હું તમને કહું કે અહીંયા જે ફર્સ્ટ નંબર નું સૂત્ર છે તેની ઉપર માનો કે હાઈટ ના જીન છે બરાબર આઈ કલરનું જીન છે હેર કલરનું જીન છે એક્સવાઇઝેડ જીન છે બરાબર તો એ સેમ જીન હશે હશે અહીંયા જે એક રંગસૂત્ર છે તેની પાસે પણ માનો કે આ રંગસૂત્ર ઉપર હાઈટનું જીન છે હાઈટનું જનીન છે તો અહીંયા પણ કેનું જનીન હોય છે હાઇટનું જનીન હોય છે માનો કે અહીંયા આઈ કલરનું પણ જનીન છે તો અહીંયા પણ કેનું જનીન હોય છે આઈ કલરનું પણ જનીન હોય છે તો જ્યારે રંગસૂત્ર એકબીજા સાથે પેરિંગ કરે બરાબર સાઇનેપ્સીસની પ્રોસેસ થતી હોય છે ત્યારે રંગસૂત્ર એકબીજા જોડે હાઈટને અકોર્ડિંગ તો ગોઠવાય જ છે સાથે સાથે જે રંગસૂત્ર ગોઠવાના તેની અંદર જેનેટિક કન્ટેન્ટ પણ કેવો હશે સેમ હશે બરાબર એટલે અહીંયા હાઇટનું જીન હોય ને અહીંયા પણ હાઇટનું જીન હશે પછી એવું હોઈ શકે કે અહીંયા જે હાઇટનું જીન છે એ માનો કે લોંગ ટોલ હાઈટ માટે તમને ઇન્ડિકેટ કરે છે અને અહીંયા જે છે તે શોર્ટ હાઇટ માટેનું છે પણ છે તો કેનું છે ને બરાબર તો લંબાઈ પણ કેવા હોય છે સિમિલર હોય છે આ રીતે બધા ત્રેવીસ રંગસૂત્ર તેની જે જોડ છે પેર છે તેની સાથે જોડાતા હોય છે ઓકે તો મેં જોયું કે ડાઉટ બોક્સની અંદર બેડ આઉટ હતા સિમ્પલ વાળા તો એ આપણે અહીંયા સોલ્વ કરી દીધા છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આવી જ સરસ રીતે અત્યારે હવે આ ચેપ્ટરનો જે આપણે વર્ગીકૃત કક્ષાઓ પહેલાંનો પોઈન્ટ છે એ ખતમ કરી ચૂક્યા છીએ તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વર્ગીકૃત કક્ષાઓનો પોઈન્ટ આપણે કવર કરવાના છીએ તો ખૂબ જ સરસ મજાની રીતે તમે ભણ્યા છો અને છતાં પણ કોઈ પણ એવો ડાઉટ છે તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો નેક્સ્ટ ક્લાસની અંદર જાતિઓ પ્રજાતિઓ ગોત્ર કુળ આ બધા જેટલા પણ કોઈ પોઈન્ટ છે એ આપણે કવર કરીશું ઓકે થેન્ક યુ સો મચ એવરી વન હવે એક વખત એનસીઆરટી ની લાઇન સરસ મજાની રીડ કરી લેવાની છે કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો અને જો કન્સેપ્ટ ક્લિયર હોય તો સરસ મજાની સ્માઈલ કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ